अजय बीएससी सेमेस्टर सिक्स एमा इंग्लिश ने परीक्षा थी लैंग्वेज थ्रू लिटरेचर। तो तमे जोई सको छो के एनु माळखुं कई रीते हतुं। गईकालना वीडियो में मैं जणाव्युं हतुं ते प्रमाणे ज छे के क्वेश्चन नंबर वन क्वेश्चन नंबर सिक्स आर कम्पलसरी, राइट? अटेम्प्ट एनी टू फ्रॉम क्वेश्चन नंबर टू थ्री फोर फाइव। एटले पहलो ने छेल्लो क्वेश्चन એટલે કે क्वेश्चन वन અને सिक्स कम्पलसरी છે અને क्वेश्चन नंबर टू थ्री फोर फाइव એમાંથી કોઈ પણ બે લખવાના છે। સ્પષ્ટ સૂચના છે એટલે જેવું તમને બીએસસી નું પેપર દેખાય છે તો તે રીતનું જ તમારું પણ પ્રશ્નપત્ર આવી શકે છે, બરાબર છે? એટલે ચોખવટ કરેલી છે। ગઈકાલે પણ મેં મારા વિડીયોમાં આ બાબતનો ખુલાસો કર્યો હતો એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી। ક્વેશ્ચન વન એમાં જો 10 માર્ક છે અને 8 પ્રશ્ન છે। બીજા પેજ ઉપર 9 અને 10 પછી ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન થ્રી ક્વેશ્ચન ફોર તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન ટુ થ્રી ફોર ફાઈવ આ બધા 14 માર્કના છે। 14 માર્કના છે તમારે टू थ्री फोर फाइव एमा कोई पण बे एटेंड करवाना छे। कोई पण बे एटेंड करवाना होय तो तमे विचारी सको छो, तमे आ बे ऊपर फोकस करो, तमारो आ छे आखो स्कीप करी सको छो, બરાબર છે? એટલે કે ક્વેશ્ચન ફોર ફાઈવ તમે સ્કીપ કરી શકો છો, એ રીતે તમારે પ્લાનિંગ કરવું હોય તો તમે કરી શકો છો, બરાબર? તેમ છતાં મારી એક સલાહ છે કે દરેક વસ્તુ આપણે એક વખત જોઈ જવાની, કોઈ વાર એવું બને કે આપણે આના પર બહુ ફોકસ મૂકીને જઈએ પણ આ છે તે અઘરું આવી જાય ને તમે આને છોડીને જાઓ, પણ એ સહેલું હોય એવું પણ બને। એટલે દરેક વસ્તુ એક એક બબે વખત આપણે જોઈ જવાની, પરફેક્ટ કરી જવાની, જેથી કોઈ વાર આપણો જોખમમાં નહીં આવે ને ગમે તેવું અઘરું પેપર હોય તો પણ આપણે કરી શકીએ। ક્વેશ્ચન સિક્સ એ કમ્પલસરી છે, એમાં કોઈ પણ 12 લખવાના છે, 12 માર્ક છે એના। એ 16 માંથી કોઈ પણ 12 લેંગ્વેજ થ્રુ લિટરેચર, લેંગ્વેજ થ્રુ લિટરેચર માં પણ તમે જો ક્વેશ્ચન 16 અચ્છા કોનું પેપર છે તો કે બીએ આર્ટ્સ, આર્ટ્સ વાળાનું છે, આર્ટ્સ સેમેસ્ટર 6। આગળ જે પેપર જોયું તો બીએસસી સાયન્સ વાળાનું હતું, હવે બીકોમ વાળાનું પેપર આવતીકાલે। એમાં પણ સ્પષ્ટ સૂચના છે ક્વેશ્ચન 16 કમ્પલસરી છે, ક્વેશ્ચન 2 3 4 5 એમાંથી તમારે કોઈ પણ બે લખવાના છે,
આમાં પણ તમે જુઓ, તમારે સીવી નહીં લખવો હોય તો ચાલે, બરાબર? આ તમે ક્વેશ્ચન ટુ ને થ્રી લખો તો બી ચાલે. જે લોકોને આ ક્વેશ્ચન નંબર ફાઈવ, જો ક્વેશ્ચન નંબર ફાઈવ ની સ્ટાઇલ બંનેમાં સેમ છે, પેલામાં પણ એ અને બી હતું, આમાં પણ એ અને બી છે. ક્વેશ્ચન સિક્સ, તો તેમાં તમે જુઓ સોળ માંથી બાર લખવાના છે, સોળ માંથી બાર. રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ, એમાં પણ સ્પષ્ટ સૂચના છે, એક અને છ કમ્પલસરી છે, બે ત્રણ ચાર પાંચ એમાંથી કોઈ પણ બે લખવાના છે. આપણે ચંદ્ર સરનો આભાર માનીએ કે એમના લીધે આપણને આ બધી ઘણી ઇન્ફોર્મેશન મળે છે, અને જે વિદ્યાર્થીઓએ એમને અમુક મટીરિયલ મોકલ્યા છે એ તમે ગ્રુપમાં જોઈ શકો છો. એટલે એ વિદ્યાર્થીઓનો પણ આપણે આભાર માનીએ, જે શિક્ષકોએ મદદ કરી છે તો તેમનો પણ આપણે આભાર માનીએ કે જેમના થકી આપણને આ બધી વસ્તુઓ મળી છે. એક રીતુ અગ્રવાલ મેડમ છે, તેમની પીડીએફ પણ મળી છે આપણને. ને આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણી ઉપયોગી બની હતી, તો દરેક વિદ્યાર્થીઓએ એ પીડીએફ જોવી. મેડમનો આભાર આપણે માનીએ કે એમણે સરસ રીતે એમાં લખેલું છે, ને એમનાથી બધાને લાભ મળે છે. જેમના થકી આ બધું આપણને મળે છે તો તે દરેકને આપણે આભાર માનવો જરૂરી છે, ને આપણે ચંદ્રસરનો પણ આભાર માનીએ. સ્પીચ છે, ડોક્ટરની, ટીચરની, આ ગ્રુપ ડિસ્કશન છે, તમાંથી તમે કોઈ પણ બે લખી શકો છો. શોર્ટ નોટ છે, બીજું આ ગ્રુપ ડિસ્કશન, એ પણ ગ્રુપમાં આવેલું છે. આ જે ગ્રુપ ડિસ્કશન છે તો તે પણ દરેકે જોઈ જવું. આ એક સ્પીચ આવેલી છે, તે પણ દરેકે જોઈ જવી.
विद्यार्थी चंद्रेसर प्रोफेसर डॉक्टर रितुबेन अग्रवाल बधाने मेहरबानी के आपने आ जोवा मळ्युं छे। आ पेपर में आपणे जो जोईए तो जे लोकोने आ बधा प्रश्न वांचवानो कंटाळो आवतो होय अघरू लागतुं होय तो ते लोको आ सीवी करी नाखो अने डायलॉग राइट तो सीवी अने डायलॉग लखी ना हो तो पण चले। तो तमारे आ बधा उपरना प्रश्न वांचवानी झंझट निकळी जाय। क्वेश्चन टू ने क्वेश्चन थ्री अटेंड नहीं करवा पड़े। तमे सीवी करो ने डायलॉग राइटिंग करो बराबर छे तो आ पण एक सारो विकल्प छे। अने तमारे आ नहीं करवू होय ने पेला प्रश्न वांचो होय तो ते पण एक विकल्प छे। नक्की तमारे करवानो तमने कयुं ईजी लागे छे ते प्रमाणे तमे सिलेक्ट करी शको छो। अ लैंग्वेज थ्रू लिटरेचर आमां छे ते तमारे ग्रामर पुस्तकमांथी खास करी जवानो बराबर। एटले पुस्तकनो जे ग्रामर छे ते पण दरेक जणा जोई ने जजो। बीजो गई कल विडियो में मैं जणाव्युं हतुं के चार डायलॉग आपेला छे तो ते पण तमारे खास करी जवा। एटले टेक्स्टबुक में जे आपेलुं छे तो ते पण बधुं जोईने जवुं। बीजो गया वर्षनो पेपर छे तो ते पण दरेक जणा जोईने जजो। आ क्वेश्चन नंबर सिक्स एना माटे तमे टेक्स्टबुक में एक वखत वांची जाओ। टेक्स्टबुक मांथी पण बधुं करजो बराबर छे। ए पण घणो कामनो छे एटले आना माटे तमारे टेक्स्टबुक रिफर करवी आवश्यक छे ने इम्पोर्टंट छे। एटले जे मने लागी रह्यो छे ते तमने जणो ने तमे सीवी करो डायलॉग करो तो तमारे क्वेश्चन टू थ्री ने मगजमारीमां पड़वानी जरूर नथी जेने जे रीते फावतो होय ते। मतलबमां एक तो तमारे टेक्स्टबुक मांथी डायलॉग छे ते करवाना छे ग्रामर करवानो छे बराबर। एक्सरसाइज में जे आपेलुं छे ते छेला बे त्रण वर्षना एटले बे एक वर्षना पेपर छे ते तमे जोई जाओ बे वर्षना बराबर। तो ए तमारो छे ते घणुं उपयोगी નીવડશે। आई होप तमने आ वीडियो मांथी घणुं उपयोगी साबित थशे अने जे जे मैं मार्गदर्शन आप्युं छे ते प्रमाणे करजो तो घणो फायदो थाय एवी शक्यता छे बराबर छे। एटले एक तो आ सीवी नुं ध्यान राखजो डायलॉग नुं ने आ बधुं पण सीवी डायलॉग पण ईजी आवशे बहु अघरा आवे एवी शक्यता ओछी देखाय छे। एक्सरसाइज ने जे चार डायलॉग छे ते खास करी जजो बराबर छे। छेल्ला बे एक वर्षना पेपर करी जजो ને આમાં સીવી ડાયલોગ તમારે સિલેક્ટ કરવા છે કે ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે તે તમારે નક્કી કરવાનું છે ઓકે ને। પેપર સ્ટાઇલ તો આપણે જોઈ લીધી સાયન્સ અને આર્ટ્સની તો તે પ્રમાણે તમારે પેપર સ્ટાઇલ આવવાની શક્યતા છે। મારો વિડીયો આખો પહેલેથી કે છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો તો તમને ઘણો ફાયદારૂપ બનશે ઓકે। દરેક જે વિદ્યાર્થીઓ આમાં મદદ કરી છે ચંદ્રેશ સરે મદદ કરી છે પ્રોફેસર રીતુબેન અગ્રવાલે મદદ કરી છે તો તે દરેકનો આપણે આભાર માનીએ ઓકે। બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ।